टेबल टेनिस एसोसिएशन ऑफ बड़ौदा की ओर से शहर के समा स्पोर्ट्स कॉम्प्लेक्स पर एक समारोह का आयोजन किया गया था, जिसमें विशेष अतिथि के तौर पर विधानसभा के पहले महिला अध्यक्ष डॉक्टर नीमाबेन आचार्य की उपस्थिति रही। तो वहीं इस समारोह के दौरान टोक्यो पैरा ओलंपिक में सिल्वर मेडल हासिल करने वाली भावीना पटेल को भी सम्मानित किया गया। शहर के समा स्पोर्ट्स कॉम्प्लेक्स में एक समारोह आयोजित किया गया था, जिसमें पहले ओपन बड़ौदा मेजर रैंकिंग टेबल टेनिस टूर्नामेंट 2021 में अच्छा प्रदर्शन करने वाले खिलाड़ियों को मोमेंटो देकर उनका सम्मान किया गया। गुजरात विधानसभा के पहले महिला अध्यक्ष डॉक्टर नीमाबेन आचार्य की इस कार्यक्रम में विशेष तौर पर उपस्थिति रही। इसके अलावा शहर के मेयर के यू रोकड़िया, विधायक जितेंद्र सुखड़िया, विधायक मधु श्रीवास्तव, विधायक सीमाबेन मोहिले, एमएस यूनिवर्सिटी के वाइस चांसलर परिमल व्यास समेत कई बड़े पदाधिकारी इस कार्यक्रम में उपस्थित रहे। तो वहीं कार्यक्रम के तहत टोक्यो पैरा ओलंपिक में देश के गौरव को बढ़ाने वाली सिल्वर मेडल हासिल करने वाली भावीना पटेल को टेबल टेनिस एसोसिएशन ऑफ बड़ौदा की ओर से 1,00,000 रुपयों का चेक और स्मृति चिन्ह देकर सम्मानित किया गया। બસ બધાને એક જ વસ્તુ કહીશ કે જે હંમેશાથી હું માનતી આવી છું અને કરતી આવી છું કે બસ મહેનત કરો અને પોતાના ઉપર વિશ્વાસ રાખો. તમે મહેનત કરતા રહેશો અને પોતાના અંદર વિશ્વાસ રાખશો તો મને એવું લાગે છે કે જેમ હું આટલે આગળ વધી શકી છું તો તમે પણ બિલકુલ પહોંચી જ શકશો. અને બીજી ખાસ વસ્તુ એક જ કહીશ કે લાઈફમાં જે તકલીફો આવે છે તો તકલીફો ક્યારેય કાયમી નથી હોતી, એ થોડા ટાઈમ માટે જ હોય છે. તો એ તકલીફોને ખાલી ફેસ કરો અને એક્સેપ્ટ કરો અને બસ એ તકલીફોને પાછળ મૂકીને આગળ વધતા રહો. મેડલ મળ્યો એ એક ઇતિહાસ રચ્યો છે અને એ બહુ જ ખુશીની વાત છે અને બહુ જ ગર્વ ફીલ થાય છે કે આજે હું બરોડામાં તમારા બધાની સામે છું. બહુ ગર્વની વાત છે કે સ્પીકર થ્રુ મને મતલબ મારું સન્માન થશે. પ્રાઉડ મુમેન્ટ છે મારા માટે અને ખરેખર હું બહુ જ ખુશ છું. બિલકુલ પહેલાં કરતાં ઘણી અવેરનેસ આવી છે, પણ હજુ ઘણું બધું ડેવલપ કરવાની જરૂર છે, એમાં ખાસ કરીને પેરા એથ્લેટ્સ માટે. કારણ કે હજુ એવી ઘણી જગ્યાઓ છે જે વ્હીલચેર એક્સેસેબલ નથી. જ્યારે એમને સ્પોર્ટ્સ માટેની વાત આવે છે ત્યારે સ્પોર્ટ્સમાં પણ હજુ ઘણું ડેવલપ આપણે કરવાની જરૂર છે. જે બેઝિક લેવલથી જ્યારે એથ્લેટ બહાર આવે છે ત્યારે એમને ફાઇનાન્શિયલી સપોર્ટ આપવામાં આવે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર આપવામાં આવે, જે બેઝિક ફેસિલિટીઝ છે એ આપવામાં આવે, તો ડેફિનેટલી એ લોકો પણ બહુ આગળ વધી શકે એમ છે. દેશનું ગૌરવ વધારનાર ભાવિના પટેલ, કે જેને જાપાનના ઓલિમ્પિક અને પેરાલિમ્પિકની સ્પોર્ટ્સની અંદર જેને ટેબલ ટેનિસમાં ચાઇનાને હરાવીને રજત ચંદ્ર પ્રાપ્ત કર્યો છે, એવી દીકરીને સન્માન આપવાનો કાર્યક્રમ છે. અને ગૌરવની વાત તો મારા માટે એ છે કે મહિલા અધ્યક્ષ તરીકે, પ્રથમ મહિલા અધ્યક્ષનું ગુજરાતની અંદર જ્યારે નિમણૂક થઈ છે ત્યારે ઇતિહાસની અંદર એક ગૌરવવંતી ઘટના એ મહિલા જગત માટે બની છે. અને એ જ સાથે બરોડામાં પહેલો પ્રોગ્રામ એ આ દીકરીને સન્માનવાનો, ભાવિના પટેલને પેરાલિમ્પિકમાં જેને રજત ચંદ્રક મેળવ્યો એને સન્માનવાનો અવસર અહીંયા મારે પહેલો પ્રસંગ કરવાનો આવ્યો, એ આઈ રિયલી ફીલ પ્રાઉડ. મારા માટે અતિ ગૌરવની વાત છે કે એક મહિલા અધ્યક્ષ તરીકે મને મહિલાને સન્માનવાનો પ્રસંગ બન્યો છે. અને અહીંયા અર્જુન એવોર્ડના વિજેતા કલ્પેશભાઈની પણ અહીંયા આવ્યા છે અને 8 વાર અર્જુન એવોર્ડ પ્રાપ્ત કર્યો છે. અહીંયા વિવિધ સ્પોર્ટ્સ એક્ટિવિટીની અંદર કામ કરતા
સૌ લોકો અહીંયા જ્યારે આવ્યા છે એમને પણ જ્યારે એવોર્ડ આપવામાં આવ્યા છે ને એવા સમયે ટીટીએ બીએ જે આવા સુંદર કાર્યક્રમનું આયોજન આવા સ્પોર્ટ્સ સમા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં કર્યું છે ત્યારે હું ખરેખર ખૂબ ખુશ છું. મને ખૂબ ગૌરવ થાય છે અને સૌને મારા તરફથી ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે નરેન્દ્રભાઈએ જે સ્પોર્ટ્સ એક્ટિવિટી ચાલુ કરી મુખ્યમંત્રી બન્યા પછી અને એને જે રીતે આગળ વધાવી અને રમશે ગુજરાતને જીતશે ગુજરાતને એવી ફોર્મ્યુલા સાથે ખેલ મહાકુંભ સુધીના જે કાર્યક્રમો થયા એમાં લાખો વિદ્યાર્થીઓએ લાખો રમતવીરોએ ખૂબ પ્રગતિ કરી અને આપણે રમતગમત ક્ષેત્રની અંદર આપણો દેશ સૌથી આવે આગળ એવા પ્રયત્નો જે થઈ રહ્યા છે એમાં 26 ચંદ્રકો જ્યારે આપણને પેરાઓલિમ્પિકમાં મળ્યા હોય ઓલિમ્પિકમાં જાપાનમાં મળ્યા હોય એ સમગ્ર દેશ માટે ગૌરવની વાત છે અને એથી પણ વધારે આ બધા જ 26 ચંદ્રક પ્રાપ્ત કરેલા સૌ રમતવીરોને નરેન્દ્રભાઈએ પોતાને ત્યાં બોલાવી અને એને સમય આપ્યો એ પણ ખરેખર રમતવીરો માટે એક ઐતિહાસિક પ્રસંગ છે એવું માનું છું. અબ ખબરો સે લગાતાર અપડેટ રહેના હુઆ આસાન બીઆરજી ન્યૂઝ આપકે મોબાઈલ સ્ક્રીન પર આજ હી બીઆરજી ન્યૂઝ કી મોબાઈલ એપ ગૂગલ પ્લે સ્ટોર ઓર એપ સ્ટોર સે ડાઉનલોડ કરે ઓર ખબરો સે લગાતાર જુડે રહે.